शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराज ने जय। सद्गुरु निष्कुडानंद स्वामी विरचित भक्त चिंतामणि ग्रंथ, एनी अंदर स्वामीए जे महाराजना चरित्र लख्या एना पछी स्वामीए बधाई देशो देशना हरिभक्तोना नाम लख्या अने एना पछी स्वामीए हरिभक्तो संतोने जे जे परचा थया ए परचा प्रकरण लख्यु, एमां 137मो प्रकरण आपणे वांचीशुं। वड़ी कहूँ एक वार्ता हरिजननी करी हे त सांभता सुख उपजे वड़ी तरे कुटुंब समेत सुंदर जश सतसंगीनो जे सुन से वारम वार परिश्रम विना पाम से आ भव सागर नो पार कैसे कथा कोड़े करी वड़ी सुन से थई सावधान तेना मनोरथ पूरशे प्रगट श्री भगवान। एवी कारणिक छे कथा सत्यमान जो सहु कोय हवे जश हरिजन ना संभड़ावू करी सोय। स्वामी कहे छे वड़ी कहू एक वार्ता हरिजननी करी हेत सांभड़ता सुख उपजे वड़ी तरे कुटुंब समेत। निष्कुळानंद स्वामी कहे छे कि अहीं हूँ भगवानी बात नहीं पण भगवानना जे भक्त छे एनी वार्ता कहेवा जाऊँ छू। अने ए वात केवी छे तो के जे सांभळता ज सुख उपजे अने कुटुंब सहित जीवनु आत्यंतिक कल्याण करे एवी सामर्थ्य आ भगवानना भक्तनी वात करवानी अंदर छे। सुंदर जस सत्संगीनो जे सुनसे वारंवार परिश्रम विना पामसे आ भवसागरनो पार। स्वामी कहे छे के भगवानना जे भक्त छे एनो जस एना गुणगान एना चरित्रो जे वारंवार सांभळशे के वारंवार हेते करीने कहेशे बधाए परिश्रम विना भवसागरनो पार पामशे। स्वामी आवुं एटला माटे कीधुं કે ભગવાનના એકલા ચરિત્ર જો આપણે સાંભળીએ કે આપણે ભગવાનના ચરિત્ર વાંચીએ કે ભગવાનના ચરિત્ર કહીએ તો એનાથી ભગવાનની મૂર્તિનું આપણા અંતરમાં સુખ વર્તે, પણ એનાથી મહારાજ કઈ રીતે રાજી થાય આપણા ઉપર એ રીત આપણને ના આવડે। મહારાજનું ચરિત્ર કોઈ સાંભળીએ કે વાંચીએ તો અંતરમાં ટાઢક થાય, શાંતિ શાંતિ થઈ જાય, પણ મહારાજને આપણાથી શાંતિ થાય, મહારાજ આપણને જુએ મહારાજને શાંતિ થાય એવું આપણું જીવન માત્ર ભગવાનના ચરિત્ર વાંચવા સાંભળવાથી ના થાય। પણ અહીંયા સ્વામી કહે છે એમ જો કોઈ ભગવાનના એવા મોટા સંત હોય, કોઈ ભગવાનના એવા મોટા ભક્ત હોય અને એના ચરિત્ર જો વાંચીએ સાંભળીએ તો એનાથી પૂર્વે જે થઈ ગયેલા હોય, આજે જે પ્રગટ એવા સંતો ભક્તો હોય એના ચરિત્ર વાંચવા સાંભળવાથી આપણને એનો ખ્યાલ આવે કે કઈ પરિસ્થિતિમાં એ મોટા સંત કે મોટા હરિભક્તે કેવી સમજણ રાખી, એમના જીવનમાં આવા પ્રકારનું દુઃખ આવ્યું તો એમને કેવી રીતે સમજણ રાખી, કેવી રીતે એ પરિસ્થિતિને પોતે ટેકલ કરી, એવી રીતે આપણા જીવનની અંદર પણ જ્યારે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે તો જો આપણે એવા સંતો ભક્તોના ચરિત્ર સાંભળ્યા વાંચ્યા હોય તો આપણને એમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો ખ્યાલ પ્રેક્ટિકલ રીતે આવે। એટલા માટે સ્વામી કહે છે કે પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર। તો ઘણાકને એવું થાય કે ચરિત્રો તો ભગવાનના હોય
ભગવાન સિવાય બીજા બધાના ચરિત્રો કહેવાય નહીં, પણ મહારાજ સ્વયં વચનામૃત મધ્યનું 21મેમાં મહારાજ સ્વયં કહે છે, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા, તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે, અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે, જે આ સર્વ જગત છે તેના કરતા હર્તા એક ભગવાન છે. અને પછી મહારાજ વાત કરે છે, અને એ સર્વે શાસ્ત્રની વિશે ભગવાનના ચરિત્ર છે કાં ભગવાનના સંતના ચરિત્ર છે? આ શબ્દ ચરિત્ર શબ્દ મહારાજે પોતાના સંત માટે વાપરેલો છે અને વચનામૃતની અંદર લખાયેલો છે. એટલે આપણે પણ ભગવાન જેમ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી સંતો ભક્તોના ચરિત્રો લખ્યા છે, એમ આપણે પણ એવા પૂર્વે થઈ ગયેલા મોટા સંતો ભક્તોના ચરિત્ર વાંચવા સાંભળવા, અને આજે પણ એવા કોઈ મોટા ભગવાનના સંત હોય, મોટા ભક્ત હોય, તો એના ચરિત્રો પણ આપણે વારંવાર સાંભળવા, એની વાતો કરવી, તો એનાથી આપણા જીવને બહુ મોટું બળ મળે. અહીંયા સ્વામી એવા જ એક મોટા ભગવાનના ભક્ત એની વાત લખે છે. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો, કરે કૃષિ કણ બીનું કર્મ, પાડે સત સંગના જે ધર્મ, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, આવે સંત સ્વામી ના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. એક મહારાજના ભક્ત છે, એમનું નામ છે કલા ભગત, અને ઉત્તર ગુજરાતમાં કુંડાલ નામનું ગામ છે ત્યાં તેઓ રહેતા હતા, અને પોતે ભગવાનનું ભજન કરતા, સત્સંગના ધર્મ નિયમ પાળતા, અને પોતે વ્યવસાયને અર્થે કૃષિ કહેતા ખેતીનું કામ કરતા. અને પોતાના ગામની અંદર જે કોઈ ભગવાનના સંત આવે, એ સંતને પોતાના ઘરે રાખીને એમની સેવા ચાકરી કરતા. સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગ માહી રંગ, વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. પોતાને તો સત્સંગ સમજાયો, પોતાને તો એનો રંગ ચડ્યો, પોતે તો ધર્મ નિયમ પાડે છે, પોતે જ ભગવાનનું ભજન કરે છે, પણ બીજા જે કોઈને મળે એ બધાની આગળ એક જ વાત કરે છે, અને એ પાછી ધીરે ધીરે નહીં કેફથી વાત કરે છે કે ભગવાન સ્વામિનારાયણ છે એ તો અત્યારે પ્રગટ સર્વોપરી ભગવાન છે, અને આ જે સત્સંગ છે એ પણ સર્વોપરી છે, એના ધર્મ નિયમ જો તમે પાડો તો અત્યંત આલોકમાં સુખી થાવ, અને આ દેહ મૂકીને પરલોકની અંદર પણ તમે સુખી થાવ એવો આ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ છે. માટે બીજે બધાય મતને છોડીને, બીજા બધાયથી તમે પોતાની માન્યતા અને બધું છોડીને આ સત્સંગની અંદર આવો તો તમારું કલ્યાણ સહેજે સહેજે થાય. આવી વાત કલા ભગત જે કોઈ પોતાના કોન્ટેક્ટમાં આવે, જે કોઈ પોતાના જોગમાં આવે, એને આવી વાતો કરે છે. પણ જ્યારે આવી વાતો કરી ત્યારે જે બીજા કુસંગી લોકો હતા એ બધાને આ વાત ગમી નહીં. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. એના જ પોતાના જ ભાઈઓ હતા જેને સત્સંગ નહોતો ગમતો, અને કલા ભગત એકલા સત્સંગી, એટલે બીજા બધાને જેને સત્સંગ નહોતો ગમતો એવા પરિવારના જ પોતાના જ ભાઈઓ એ બધાય બળી ઉઠ્યા. અને પછી એમને વિચાર્યું કે આ કલાને ગમે તેમ કરીને આપણે ઠંડો પાડીએ,
બહુ એના સત્સંગની બહુ એના ભગવાનની વાતો કરે છે, એ વાતો બંધ કર, વાતો કરતો બંધ થઈ જાય એવું આપણે કંઈક કરીએ, પછી એ લોકો વિચારે છે કે શું કરીએ. કહે ખેત વાડી ખેંચી લીયો, નાત માહી બેસવા મદીયો, સતસંગ એનો દિયો મુકાવી, પછી દીન થઈ નમશે આવી. એના ભાઈઓ વિચારે છે કે એની ખેતીવાડી જમીન જે છે એ બધું આપણે પડાવી લઈએ, એ પડાવી લઈએ અને નાતમાંથી એને નાત બારો કરાવી દઈએ, એટલે પછી ઓટોમેટિક એ ઢીલો થઈ જશે અને એનો સત્સંગ મૂકીને આપણા ભેગા ભળી જશે. કારણ કે જગતની અંદર એવું હોય, જગતના જીવોને એવું હોય કે કોઈ પાસે પૈસા હોય અને પૈસા જતા રહે તો એની જાતે ઓટોમેટિક ઢીલો થઈ જાય, પણ જેને ભગવાનનું બળ હોય, જેને સત્સંગનું બળ હોય, એના માટે આ લોકની કોઈ પરિસ્થિતિ એને કંઈ જ અસર કરી શકે નહીં. ચાહે એની પાસે પૈસા હોય તોય ભલે, અને કદાચ ઘણા બધા હોય અને બધા જતા રહે તોય ભલે, પણ જેને ભગવાનનું બળ છે, ભગવાનના મોટા સાધુનું બળ છે, એના માટે આ લોકનું કંઈ આવ્યું તોય શું અને ગયું તોય શું એવી પરિસ્થિતિ હોય, પણ એને કુસંગી લોકો ક્યારેય સમજી શકે નહીં. એટલે પછી કુસંગી લોકોએ તો એવું જ કર્યું, એનું ખેતીવાડીને બધું પડાવી લીધું. કલા ભગતે વિચાર્યું કે મેં તો કોઈનું કશું ખરાબ ક્યારેય વિચાર્યું પણ નથી, બધાનું જેમ હિત થાય એમ જ વિચાર્યું ને એમ જ બધાને વાત કરી છે, અને બીજું કોઈનું કંઈ ખરાબ મેં ક્યારેય બોલ્યું નથી. મેં તો ભગવાન સ્વામિનારાયણનો યશ ગાયો છે, એમનો મહિમા કીધો છે, આ સત્સંગનો મહિમા કીધો છે કે જો તમે બધા આ સત્સંગમાં જોડાશો તો તમારું બધાનું આ લોક પરલોક બધે સારું થશે, અને માત્ર મારો સત્સંગ મુકાવવા માટે આ મારા ભાઈઓ છે એને મારું આટલું ખરાબ કર્યું. તો કલાને એવો વિચાર ના આવ્યો, કલા ભગતને, કે હું એમનું સામે કંઈક ખરાબ કરું, પણ એમને વિચાર્યું કે આ તો બધું જો ખેતીવાડીને બધું હશે તો ભગવાનની, ભગવાનના જે કોઈ સંતો આવશે અહીંયા તો એમની હું સેવા ચાકરી કરી શકીશ, પણ જો આ બધું નહીં હોય તો હું મહારાજની સેવાય નહીં કરી શકું, સંતોની સેવાય નહીં કરી શકું. એના માટે કલા ભગતે વિચાર્યું કે ચાલો હવે ફરિયાદ કરીએ. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. કલા ભગત કોર્ટમાં ગયા, તે વખત તો દરબારનું, રાજાનું રાજ્ય એટલે દરબારમાં ગયા, અને ત્યાં જઈને પોતે ફરિયાદ કરી કે ભાઈ વર્ષોથી મારા બાપ દાદાની જે જમીન હતી અને હું જે જમીનમાં ખેતી કરતો એ મારા ભાઈઓએ પડાવી લીધી છે, તો મારો કોઈ ન્યાય કરો. પણ એના જે ભાઈઓ હતા એને તો ખબર જ હતી કે આ આપણે લઈ લેશું તો એ કદાચ ત્યાં ફરિયાદ કરવા જશે, તો અગાઉથી પહોંચી ગયા ત્યાં અને જે કંઈ અધિકારીઓ હતા એને લાંચ આપી અને પોતાની તરફ કરી લીધા. એટલે રાજાએ કે એના કોઈ અધિકારીઓએ કંઈ એની કલા ભગતની વાત સાંભળી નહીં. લોકોએ કહી દીધું કે ભાઈ હવે તારા જ ભાઈઓ છે ને જમીન લઈ લીધી છે, એમાં અમે શું કરીએ, તારી પાસે કોઈ પુરાવો હોય કે આ જમીન મારી છે તો આપ. એ જમાનાની અંદર તો કોઈ કાગળિયા કે એવું કંઈ તો દસ્તાવેજ કે એવું કંઈ હતું નહીં. બાપ દાદાની જે જમીન હોય ને વર્ષોથી જે ખેડતા આવતા હોય એ એની જમીન કહેવાતી. એટલે કલા ભગતે કીધું કે ભાઈ મારી પાસે એવું કોઈ લખાણમાં કે એવું કોઈ લેખિત પ્રૂફ નથી, પણ આખું ગામ જાણે છે કે આ વર્ષોથી આ જમીન મારી છે, પણ પેલા અધિકારીઓ તો કોઈ સાંભળવા તૈયાર થયા નહીં. કારણ કે કલા ભગતના ભાઈઓએ આવીને પહેલેથી એમને લાંચ આપી હતી, એટલે એમને તો આવું જ કરવાનું હતું, નક્કી જ હતું પહેલેથી, એટલે કોઈ કલા ભગતની વાત સાંભળવા તૈયાર થયા નહીં. અને કલા ભગતે બહુ વિનંતી કરી, બહુ કીધું કે ભાઈ મારી ફરિયાદ સાચી છે, તમે તપાસ તો કરો, ફરિયાદ તો એકવાર તમે સાંભળો મારી.
ત્યારે સૌએ વાત એમ ચાલી, સાચા સમ ખાઈ લે તું ચાલી, પછી એ જ કીધો નિર્ધાર, સમ ખાધા વિના નહીં પાર. કલા ભગતે બહુ કીધું કે ભાઈ મારી ફરિયાદ છે, હું સાચો છું, મારી ફરિયાદ તમે નોંધો, એની તપાસ કરો, પછી તમને જે સાચું લાગે એ નિર્ણય કરજો, પણ તમે તપાસ તો કરો. એટલે બધા જે અધિકારીઓ હતા, જે રાજા હતા, એને એવું કીધું કે ભાઈ તું અમને પુરાવો આપ કે આ જમીન તારી છે, તો અમે આગળ કંઈક વાત ચલાવીએ, આગળ તપાસ કરીએ, અને એના માટે તારી પાસે કોઈ પુરાવો નથી, તો હવે તો એક જ વાત છે કે તું સમ ખાઈ લે. પણ તે વખતે કંઈ આજની જેમ સમ ખાવાના નહોતા, આજે જ ખાલી બોલ્યા કે ભાઈ ચાલો તમારા સમ, કે ભગવાનના સમ, અને અત્યારે જ બોલ્યા અને પછીની મિનિટે ભૂલી જાય એવું નહોતું. તે વખત સમ ખાવાની રીત જુદી હતી. અને અધિકારીઓએ બધાએ કીધું કલા ભગતને કે ભાઈ તારે સમ ખાવા પડશે, તો તું તો અમે તને સાચો જાણીએ, અને તું સાચો હોઈશ તો પછી તને તારી જમીન પરત અપાવીએ. તે વખતે સમ ખાવાની રીત જુદી હતી. એક મોટો લોખંડનો ગોળો હોય, એને તપાવીને લાલ ચોળ ગરમ કરે, અને એવો તપાવેલો લાલ ગોળો એને હાથમાં પકડવાનો. જો એ હાથમાં પકડે અને એને કંઈ ના થાય, તો બધા માને કે ભાઈ એ સાચો છે. સમવસમાં દેવાને કાજ, ચાલ્યા વાડી એ લઈ સમાજ, આવ્યા સહુ સમનું સાંભળી, દેશ ગામના માલક મળી. આવા સમ ખવડાવવા માટે બધા અધિકારીઓ લોખંડનો ગોળો લીધો, અને કલા ભગતની સાથે બધા કલા ભગતના ખેતરમાં આવ્યા, અને બધા ગામના લોકોએ બધું આવું સાંભળ્યું કે ભાઈ આજે તો આવું સરસ એક શો જોવાનો છે. બધા ગામના લોકોને તો એવું જ હોય ને, કુસંગી લોકો હોય એને તો શું કે ભગવાનના ભગતનું કંઈક ખરાબ દેખાય, એવું આવે, એવું કંઈક પરિસ્થિતિ થાય કે કદાચ ના થાય ને ઊભી કોઈ કરી હોય, તો બધાએ જોવા સાંભળવા આવી જાય, ત્યાં ટીકા ટીપની કરવા બધાએ આવી જાય. એમ ગામના બધા લોકો કલા ભગત સમ ખાવાના છે એવું સાંભળીને બધા ત્યાં જોવા માટે ભેગા થઈ ગયા. પણ કલા ભગતને તો ભગવાનની અંદર પૂર્ણ વિશ્વાસ છે કે મેં ક્યારેય કોઈનું કંઈ બગાડ્યું નથી, અને હું ભગવાનનું ભજન કરું છું, મારા ભગવાન તો પ્રગટ છે અને સર્વોપરી છે. ગમે તેમ કરીને એમની લાજ રાખશે, કારણ કે આમાં લાજ જશે તો મારી તો લાજ જવાની નથી. પણ બધા કહેશે કે સ્વામિનારાયણ ખોટા, એના ભગત ખોટા, એનો સત્સંગ ખોટો, આવી વાત કરશે. એટલે કલા ભગતને તો મનોમન કલા ભગત મહારાજને પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરતાં કરતાં ત્યાં ખેતરે પહોંચ્યા, ત્યારે બધા અધિકારીઓએ કર્યો તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હો તો લઈ ચાલ. ખાલી પકડવાનો નહોતો લાલ ગોળો, ગોળો તો લાલ ચોળ ધગધગાવીને લાલ કરી દીધો, અને અધિકારીઓએ કીધું કે ભાઈ કલા જો તું સાચો હોય તો આ ગોળો પકડી લે, અને જેટલું તારું ખેતર છે એની બોર્ડરે બોર્ડરે ચાલ, તો અમે માનીએ કે તું સાચો છે, આ ખેતર તારું છે. એટલે કલા ભગત વિચારે છે, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર, મારે એક આધાર તમારો, વાલા આ સમે રખે વિસારો. કલા ભગત એ લાલ ઘોડાને જોઈને વિચાર કરે છે કે મહારાજ આ પરિસ્થિતિ છે, મને તો આ ઘોડો ઉઠાવવામાં કંઈ વાંધો નથી, પણ જો કંઈક થશે તો લાજ તમારી જશે, મને તો એક તમારો આધાર છે અને તમારા આશરે હું છું,
હામે આખું મોટું ટોળું છે, બધાય કુસંગી છે, બધાને એમ છે કે આની આજે લાજ જશે અને બધાય મસ્કરી કરશે. મસ્કરી મારી તો શું કરવાના પ્રભુ, પણ બધાય તમારી મસ્કરી કરશે, મને એનું દુઃખ છે, માટે તમે તમારી લાજની ચિંતા કરજો. આવી રીતે કલા ભગત ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યાં તો મહારાજ પ્રગટ થયા. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. મહારાજ ત્યાં પ્રગટ થયા ને કલા ભગતને દર્શન દીધા. મહારાજે કલા ભગતને દર્શન દીધા, પણ બીજા કોઈને દેખાય ના એવી રીતે મહારાજે દર્શન દીધા. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. મહારાજે અભયવર આપ્યો. મહારાજ કે કલા ભગત તમે બિલકુલ ચિંતા કરશો નહીં, આ ગોળો તમારે ક્યાં પકડવાનો છે, હું તમારી ભેગો જ અહીંયા છું, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. બીકત જી ઘોડો લે બે હાથ, નહી દાજ કહે એમ નાથ. મહારાજે કીધું કોઈ પણ ચિંતા કર્યા વગર બિલકુલ નિર્ભય થઈને આ ઘોડાને પકડી લો બંને હાથથી, તમને કંઈ થવાનું નથી. પછી કલે ઘોડો કર જાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. સહુ કહે સુજો સત્સંગી, કાળું મો લઈ ગયા કુસંગી. પછી કલા ભગત તો મહારાજ હતા, પછી તો કઈ બીક હોય નહીં, એટલે નિશ્ચિંત થઈને ઘોડો પકડ્યો. પકડ્યો એટલું જ નહીં, આખા એ ખેતરમાં પોતાનું જેટલી જમીન હતી એટલામાં ચાલ્યા. એને એવો વિચાર ના આવ્યો કે બીજાની જમીન બાજુનું ખેતર છે એ હોય વધારે થોડુંક લઈ લઉં, પણ પોતાનું જેટલી હતી એટલું જ એને ચાલ્યા અને પાછો ઘોડો લાવીને નીચે મૂક્યો અને હાથ બતાવ્યા કે જો મારા ભગવાન છે સત્ય છે, મારો સત્સંગ સાચો છે. હજી કહું છું કે તમે બધાય સત્સંગને સ્વીકારો. અને કુસંગી જે બધા હતા, આવો પરચો મહારાજનો જોઈને બધાએ ભગવાનના ભગતની હાસી કરવા આવ્યા હતા, ભગવાનના ભગતની મસ્કરી કરવા આવ્યા હતા, ભગવાનના ભગતની લાજ લેવા આવ્યા હતા. બધાએ નીચું મો કરીને, કાળું મોડું કરીને બધાએ પોતપોતાને ઘેર જતા રહ્યા. પણ આટલો મોટો પરચો જોયો, કલા ભગત સાચા છે, એને હાથમાં કોઈ જગ્યાએ બિલકુલ દાજ્યા નથી આવું જોયું, તેમ છતાંય કુસંગીઓમાંથી કોઈને એવો વિચાર ના આવ્યો કે આ ભગવાન સાચા છે તો હું પણ એ ભગવાનનું ભજન કરું કે એમનો આશ્રિત થઉં. પણ બધાએ એક પછી એક ધીરે 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 કરીને જતા રહ્યા. એમ પર ચોદઈ દયાળ, કરીની જ જન પ્રતિપાડ. મહારાજે આવી રીતે પરચો આપ્યો અને પોતાના સેવક, પોતાના જે ભક્ત હતા એની રક્ષા કરી. પછી આગળ સ્વામી બીજી વાત લખે છે. વળી વાત કહું એક સારી, લેજો હરી જન હૈયે ધારી. એક ભક્ત કહીએ ભૂલો નામ, રહે નક્કી નંદાસન ગામ. અતિ ભોળો સરળ સ્વભાવ, જેને દગા પેચ નહી દાવ. કરે કણ બી કૃષિનું કામ, ભજે સ્વામી નારાયણ નામ. વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુ માહી પ્રીત. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહીં સમજન. એવી અતિશય છે ભોળાઈ, જેને સાન ગમાન ન કાઈ. તે તો દર્શન કરવા કાજ, ચાલ્યો ત્યાં જીયા છે મહારાજ. બીજું એક ઉત્તર ગુજરાતની અંદર નંદાસન નામનું ગામ છે, ત્યાં ભૂલા ભગત નામે ભગવાનના એક બહુ મોટા ભગત થયા. સ્વામી અહીંયા લખે છે કે ભૂલા ભગત કેવા હતા, તો પોતે અત્યંત સરળ સ્વભાવના હતા, જેવું નામ એવા જ ગુણ હતા, એ અત્યંત ભોળા સ્વભાવના હતા.
જેને દગા પેચ દાવ એવું બીજું કંઈ આવડે નહીં, જેને આપણે કહીએ ને કે આ ભગવાનનો માનસ છે એવા ભગત હતા. અને પોતે ખેતીનું કામ કરતા અને ભગવાનનું ભજન સ્મરણ આખો દિવસ કર્યા કરતા. અતિશય ભગવાનની અંદર વિશ્વાસ હતો અને અતિશય નિષ્કપટપણે પ્રભુની ભક્તિ કરતા. અને ભોળા તે એવા ભોળા હતા કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કઈ બાજુની કઈ દિશા કહેવાય એની પણ સમજણ નહોતી. પણ ભગવાનનો આશરો એવો પકડાઈ ગયેલો, ભગવાનનો નિશ્ચય એવો થઈ ગયેલો કે ભગવાનમાં વિશ્વાસ જબરો એમને, કે ભગવાન ક્યારેય આપણું કંઈ ખરાબ કરે નહીં ને ભગવાન હંમેશા આપણી રક્ષા કરે, આવો વિશ્વાસ દ્રઢ થઈ ગયેલો. એવા અતિશય ભોળા ભગત હતા જેને એવું કહેવાય કે લોક વ્યવહારની કંઈ ખબર નહોતી પડતી, પણ ભગવાનની અંદર અતિશય વિશ્વાસ હતો. અને એવા સમયની અંદર પોતે જ ઘણી મોટી ઉંમરના અને પોતે વિચાર કર્યો કે મારે મહારાજના દર્શન કરવા જવું છે. હવે બીજી કોઈ વ્યવહારની કે દિશાની જેને ખબર નહોતી અને એ વ્યક્તિ વિચારે કે મારે ભગવાનના દર્શન કરવા જવું છે, અને જૂનો જમાનો જેમાં ચાલીને જ જવું પડતું એક ગામથી બીજે ગામ, એવા જમાનાની અંદર ભૂલા ભગતે નક્કી કર્યું કે આપણે ભગવાનના દર્શન કરવા જવું છે. ભગવાન ક્યાં બિરાજે છે અત્યારે એની ખબર નહીં, કે કેવી રીતે એ સ્થળે પહોંચ્યા એની કંઈ ખબર નહીં, બસ નક્કી કર્યું અને ચાલતા થઈ ગયા. ત્યાં રસ્તાની અંદર કોઈક બીજા કોઈ મળ્યા કે ભાઈ ક્યાં જાઓ છો, તો કીધું મહારાજના દર્શન કરવા જવું છે. તો કીધું કે પણ ક્યાં કઈ બાજુ જશો, તો કે ભગવાન જ્યાં હશે ત્યાં પહોંચીશ. એટલે કોઈ સજ્જન બીજા કોઈ ભગવાનના ભગત હશે એમને કીધું કે ભગત મહારાજ તો અત્યારે ભુજ શહેરની અંદર છે અને ત્યાં જવા માટે તમારે આ રસ્તે નહીં આ રસ્તે જવું પડે. એટલે ભૂલા ભગતે કીધું કે કંઈ વાંધો નહીં ભાઈ, આ રસ્તે નહીં ને આ રસ્તે, મારે તો ભગવાનના દર્શન કરવા છે, ક્યાં ઉત્તર ગુજરાત ને ક્યાં ભુજ. ચાલતા જતા દિવસોના દિવસો વીતી જાય, પણ ભગવાનનો ભગત છે ભગવાનના આશરે ભગવાનના વિશ્વાસે નીકળ્યો. જોડે બીજું કંઈ જ લીધું નથી, ખાવા પીવાનું કે પૈસા કે બીજું કંઈ લીધું નથી, બસ ચાલી નીકળ્યા છે ભગવાનના દર્શન કરવા. નહીં પોતા પાસે અન્ન જળ, માગી ખાય એવી નહીં કડ, ડાબી જમણી ન જાને વાટ, શીત ઉષ્ણનો નહીં ઉચાટ, એમ ચાલ્યો દર્શન કાજ, ત્યારે આવી આ સામા મહારાજ. જ્યારે ભગવાનની અંદર અતિશય વિશ્વાસ હોય ત્યારે ભગવાનને પણ એવા ભક્તની ચિંતા થાય, એટલે મહારાજ એના સામે આવ્યા. ભગવાનને ચિંતા થઈ કે એક તો આ વૃદ્ધ થઈ ગયા છે ડોસા, અને જો બીજી કોઈ જગ્યાએ ભૂલા પડી જશે તો મારા દર્શન તો સાઈડ પર ને, એને કેટલું દુઃખ પડશે. એના કરતાં મહારાજ કે ચાલો આપણે સામા જઈએ અને એમને સાચો રસ્તો બતાવીએ. એમ કરીને મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. વાલો વિપ્રતનો વેશ લઈ, ચાલ્યા ભક્ત પોતે ભેડા થઈ. મહારાજે બ્રાહ્મણનું રૂપ લીધું અને ભૂલા ભગતની સાથે આવ્યા અને માર્ગમાં ભેગા થયા અને પૂછ્યું, તિલક ચાંદલો જોયો એટલે પૂછ્યું કે ઓહો તમે તો ભગવાન સ્વામિનારાયણના ભગત નહીં. એટલે ભૂલા ભગતે કીધું હા અમે તો ભગવાન સ્વામિનારાયણ અમારા ભગવાન, અમે તો એના ભગત છીએ, એમ કરીને જય સ્વામિનારાયણ કીધા. તો પેલા ભગવાન બ્રાહ્મણના વેશે આવ્યા હતા એમને પણ સામે જય સ્વામિનારાયણ કીધા. અને પછી મહારાજે પૂછ્યું કે કઈ બાજુ ચાલ્યા તમે. એટલે ભૂલા ભગતે કીધું કે બુદે હું તો અમારા ભગવાન સ્વામિનારાયણને દર્શન કરવા જઉં છું. બ્રાહ્મણના વેશે ભગવાન હતા, ભગવાને કીધું કે ભગત તમે રસ્તો ભૂલ્યા લાગો છો,
તમારો ભગવાન કઈ બાજુ છે? કે હમણાં મને કોઈ કીધું કે આ રસ્તે તમે જશો એટલે તમે ભુજ પહોંચી જશો, અને મારા ભગવાન સ્વામિનારાયણ અત્યારે ભુજમાં છે એવું મેં સાંભળ્યું છે. હવે પહેલાં જે ભગત મળ્યા હશે ને એમને જે રસ્તો બતાવ્યો હશે, કીધું હશે કે ડાબી બાજુ વળવાનું, પણ ભગતને ડાબી જમનાનું કંઈ ખબર નહીં અને ભગત ઊંધી દિશામાં વળેલા, એટલે મહારાજે પછી એમને બ્રાહ્મણના વેશમાં હતા મહારાજ એટલે એમને કીધું કે ભગત હું પણ ભુજ જ જવા નીકળ્યો છું, પણ આ જે રસ્તો છે તે ખોટો છે, આપણે અહીંથી આ બાજુ જઈશું તો ત્યાંથી ભુજ પહોંચાશે, મારે પણ મારા યજમાનો કેટલાક છે ત્યાં ભુજની અંદર એટલે એમને ત્યાં પૂજન ને એવું કરાવવા જઉં છું, તો ચાલો આપણે બે જોડે પહોંચીશું ત્યાં, રસ્તામાં એકલું લાગે નહીં અને રસ્તો વહેલો કપાશે, વાતો કરતાં કરતાં પહોંચીશું આપણે. ભુલા ભગત પૂછે છે ભૂદેવને કે ભાઈ તું સાચું કહે છે ને, ખોટું મને હેરાન કરવા નથી આવે ને તું? એટલે ભૂદેવ કહે છે કે ભાઈ હું તો બ્રાહ્મણ છું, બ્રાહ્મણના વચનમાં વિશ્વાસ રાખો. એટલે ભૂદેવ કહે છે સારું ચાલો કંઈ વાંધો નહીં, તમે કહો છો એ સાચું હશે, એમ કરીને એમની સાથે સાથે ચાલતા થયા. અને મહારાજ બ્રાહ્મણના વિશે પોતાની સાથે અનાજ પાણી બધું ભગવાન પોતાના ભક્તને માટે લઈને આવ્યા હતા. દુનિયાની અંદર એવા ભગતો તો ઘણા હોય કે જે ભગવાનને માટે બધું લઈ જતા હોય, ભગવાનને માટે થાળ પાણી બધું લઈને જતા હોય, પણ અહીંયા તો ભગવાન પોતે પોતાના ભગતને માટે આ બધું લઈને આવ્યા. ભગવાન એ ભગતનો ભગવાન પ્રત્યે વિશ્વાસ કેટલો હશે કે જેની ચિંતા ભગવાન પોતે કરે. પાતા પાણી ને આપતા અન્ન, લાવ્યા જન ને કરી જતન. ભગવાન પોતાના ભક્તની સંભાળ રાખતા રાખતા છેક ભુજનગર સુધી લઈને આવ્યા. વચ્ચે વચ્ચે મહારાજ ડોસાને પૂછતા આવ્યા કે તમે ચાલીને થાક્યા છો, લાવો પગ દબાવી દઉં, લો તમને ભૂખ લાગી છે, લો આ જમી લો, મારી પાસે સરસ આ સુખડી છે. મહારાજ પાણી પાતા આવ્યા તો એ ભગવાન આ ભૂલા ભગત એટલા ભોળા છે, એટલા ભોળા છે કે ક્યારેય ભૂદેવને પૂછતા નથી કે તમારે મારી સાથે કંઈ સંબંધ નથી તો તમે મને આ જમવાનું આપો છો, પાણી પાવ છો, તમે ક્યાંથી આવ્યા કે બીજું કંઈ જ પૂછતા નથી, એટલા ભોળા ભગત છે. ભેડા આવ્યા ભુજ શહેર માઈ, દેખાડી જાય ગાજાલી બાઈ. પછી એ રૂપ અદ્રશ્ય કરી, આવી બેઠા પાટ પર હરી. મહારાજ ભુજ સુધી ભગતને લઈ આવ્યા. ભુજની અંદર મહારાજ તો ગંગારામ મલને ત્યાં બિરાજતા હતા, એટલે મહારાજે કીધું, રસ્તો બતાવ્યો, એકદમ નજીક આવી ગયા કે અહીંયાથી જાઓ, આ ઘરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે અને હું હવે આગળ મારે જ્યાં પહોંચવાનું છે એ મારા યજમાનને ત્યાં હું જાઉં છું, એમ કરીને ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા. અને ભગતે પૂછ્યું ને એવું ના કીધું કે ભાઈ ચાલો તમે ભગવાનના દર્શન કરવા તો ચાલો, એટલા ભોળા હતા. એમને કીધું કે સારું તમારો આભાર, તમે મને અહીંયા સુધી રસ્તો બતાવીને મારી સાથે ચાલ્યા, એમ કરીને છૂટા પડ્યા. ભગવાન ત્યાંથી બ્રાહ્મણનું રૂપ અદ્રશ્ય કરીને ત્યાં સભાની અંદર પાટ ઉપર મહારાજ પોતાના સ્વરૂપની અંદર પાછા ત્યાં આવી ગયા. અને ભુલા ભગત ત્યાં આવ્યા, મહારાજના દર્શન કર્યા. આહો ઓહો થઈ ગયું કે મહારાજના દર્શન મને કેટલા દિવસથી કરવા હતા, ઘણા દિવસ પછી આજે મહારાજના દર્શન થયા, એમ મહારાજના દર્શનથી ગદગદિત તો થઈ ગયા. અતિશય ભાવથી મહારાજના દર્શન કર્યા. પોતે મહારાજને માટે ભગવાનના દર્શન કરવા જઉં છું તો કંઈક સાથે લઈ જાઉં એવો વિચાર હતો નહીં, એટલે ભગવાન માટે કંઈ ભેટ કે કંઈ લાવ્યા નહોતા, પણ બસ મહારાજના દર્શન કર્યા અને સભામાં બેઠા. પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા અહીં કેમ, અતિ વૃદ્ધ ને ન ચાલે પગ, કેમ લાદ્યો આદેશ માર્ગ. હતું ખર્ચી ભાતું ભેડું કાંઈ, કેમ પહોંચ્યા ડોસા તમે આઈ. મહારાજે પછી ભુલા ભગતને પૂછ્યું
કે ભગત તમે અતિશય વૃદ્ધ છો, તમારા પગે વ્યવસ્થિત સારી રીતે ચાલી શકાય એવું નથી, તમને બીજી કંઈ ખબર પડે નહીં, તમે તો છેક કેટલે દૂર ઉત્તર ગુજરાતમાં રહો છો, ત્યાંથી અહીંયા છેક ભુજનગર આવવું કેટલું કઠણ કામ છે, અત્યારના જેવો તો કોઈ વાહન વ્યવહાર કે રોડ કે એવું કંઈ હતું ને, એટલે મહારાજે પૂછ્યું કે તમને રસ્તો કેવી રીતે મળ્યો અહીંયા આવવાનો અને કેવી રીતે તમે અહીંયા આવ્યા, તમારી પાસે કંઈ ખાવાનું પીવાનું કે કંઈ ખર્ચી માટે પૈસા કે એવું કંઈ હતું, કે તમે કેવી રીતે અહીં પહોંચ્યા એ અમને જણાવો. એટલે પછી ભૂલા ભગત અતિશય ભોળા એટલે મહારાજને બધી વાત કરે છે. કહે ભક્ત બ્રાહ્મણ ભેડો હતો, આવ્યો અન્ન ને જળ આપતો, મને તેડી આવ્યો એહ આઈ, મેલી મંદિર માં ગયો ક્યાંય. ભોલા ભગત ભગવાનને કહે છે કે મારી સાથે એક બ્રાહ્મણ હતો, એ જ બધું મને ખાવાનું પીવાનું, મારે કંઈક પૈસાની જરૂર પડે તો એ ખર્ચી એ જ કરતો, અને બધું એ જ બ્રાહ્મણ જ મને અહીંયા સુધી રસ્તો એને બતાવ્યો અને એ જ મારી સાથે સાથે ચાલતો ચાલતો અહીંયા આવ્યો. બધી વ્યવસ્થા એ બ્રાહ્મણે કરી અને અહીંયા સુધી લાવ્યો અને મને આ મકાન બતાવ્યો અને પછી એ પાછો અહીંથી આગળ ચાલતો થઈ ગયો. એ ક્યાં ગયો મને ખબર નથી, આટલા ભોળા હતા. પછી મહારાજે એમને કીધું, ત્યારે નાથ કહે અમે હતા, આવ્યા તારી ખબર રાખતા, દીધા વાટ ઘાટના એંધાન, મળ્યા નદી ગામના નિશાન. પછી મહારાજે કીધું ભોળા ભગતને કે ભગત એ તો અમે જ બ્રાહ્મણનું રૂપ લઈને અમે જ તમારી સાથે ચાલતા આવ્યા હતા, અમે જ તમને જમવાનું આપ્યું ને અમે જ તમને પાણી પાયું. તો એ ભોળો ભગત એવો હતો કે મહારાજ એવું કેવી રીતે. પછી મહારાજે એમને કીધું કે જો અહીંયાથી આપણે ચાલ્યા, પછી આટલા દિવસ ગયા, ત્યાં એક નદી આવી, ત્યાં નદીમાં આપણે નદી ઉતરતા ઉતરતા તમે ત્યાં લપસતા હતા, પડતા પડતા રહી ગયા, ત્યાં મેં તમને હાથ પકડીને બચાવ્યા હતા, પછી અહીંથી આપણે અહીંયા ગયા, આવો રસ્તો આવ્યો, આવું જંગલ આવ્યું, પછી અહીંયા આવી જરૂર પડી, મેં તમને વ્યવસ્થા આવી કરી આપી, તમને અહીંયા ભૂખ લાગી હતી, મેં સુખડી જમાડી, આ જગ્યાએ મેં તમને પાણી પાયું. આવી રીતે મહારાજે બધા પ્રસંગો રસ્તાના યાદ કરાવ્યા. ત્યારે એ જે ભૂલા ભગત હતા એની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ તમે કેટલા દયાળુ છો કે મહારાજ જેવા એક ભૂલકના ભગતની તમે આવી રીતે રક્ષા કરો છો, આવી રીતે તમે સેવા કરો છો, અને તમે જે જે વાત કરી બધી સત્ય છે ને, તમે જ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. એહ પર જો પૂરણ પ્રમાણો, વળી વાત એક કહું જાણો. આવી રીતે સ્વામી કહે છે કે આવી રીતે ભગવાને પોતાના ભોળા ભગતની, જે અતિશય ભોળો હતો પણ એને એક પોતાના ભગવાનની અંદર વિશ્વાસ હતો, મહારાજના સ્વરૂપમાં અતિશય દ્રઢ વિશ્વાસ હતો, તો બીજી કંઈ એને આ લોક વ્યવહારની કંઈ ખબર નહોતી પડતી, તો એના વતી જે જે કંઈ વ્યવસ્થા કરવાની થઈ કે એના માટે જે કંઈ કરવાનું થયું બધું ભગવાને સ્વયં કર્યું. એમ કદાચ આ લોકની અંદર કોઈકને કંઈક વધારે આવડત હોય, વધારે કળા હોય, કોઈ કંઈક વધારે કરી શકતું હોય, અને કોઈક ભગવાનના ભગત એવા હોય કે જેને ભગવાનની અંદર અતિશય વિશ્વાસ હોય, ભગવાનનો ખરેખરો ભગત હોય, એને અતિશય ભગવાનનો નિશ્ચય પણ હોય, પણ એની અંદર કોઈ કળા કે આવડત ના હોય, તો જો આપણે એનો આવો બહારનો સ્વભાવ જોઈને એને કદાચ નાનો માની લઈએ, પણ શું ખબર કે જેમ ભૂલા ભગતની સાથે ભગવાન રહેતા, એની રક્ષા એની દેખરેખ ભગવાન પોતે કરતા, એનો વ્યવહાર ભગવાન ચલાવતા, એમ કદાચ એવો કોઈ ભગવાનનો ભગત હોય, આપણી સાથે જ રહેતા હોય એમાંથી હોય, કે જેને આ લોકનું કદાચ કંઈક ઓછું આવડે છે, ઓછી કંઈ ખબર પડે છે,
પણ ભગવાનના માર્ગની અંદર કહેતા ભગવાનથી અતિશય નજીક હોય અને ભગવાન એનું બધું કરતા હોય એ આપણને શું ખબર. માટે આવી રીતે આપણે તો વિચારીને ભગવાનનો આવો કોઈ પણ ભક્ત હોય એનો આવો મહિમા વિચારી, જેમ સ્વામી આ ભગતનો પરચો અહીંયા લખ્યો કે મહારાજ એની સાથે રહ્યા, એમ આપણી આસપાસ જે કોઈ ભગવાનના સંતો ભક્તો હોય એની અંદર પણ આપણને આવી દિવ્યતા રહે કે કદાચ એમને કંઈ નથી ખબર પડતી, પણ તેમ છતાં એ આ કામ કરે છે તો કદાચ ભગવાન એનું કામ પૂરું કરે તો આપણને શું ખબર. ભગવાન તો કોઈ, જેમ અહીંયા બ્રાહ્મણના રૂપે આવે એમ બીજા કોઈ પણ રૂપે ભગવાન તો આવે. માટે આવો વિશ્વાસ આપણે આપણી આજુબાજુ રહેતા સંતો ભક્તોની અંદર રાખીને આવો એમનો મહિમા સમજીએ એવું સ્વામી અહીંયા આપણને સમજાવે છે. અહીંયા 137મા પ્રકરણના 2 પરચા અત્યારે આપણે વાંચ્યા. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજ.